માં જે પ્રસૂતિ થાય એ પ્રસૂતિ થયેલા જન્મેલા બાળકો દીકરા દીકરી હોય એ સારા સ્વસ્થ અને તંદુરસ્ત બાળક જન્મે એ માટે રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ અનેક હોસ્પિટલોના માધ્યમથી ચલાવી રહી હોય ત્યારે ગુજરાતની હોસ્પિટલમાં પણ બાળ મૃત્યુ દરની વાત કોઈ ચોંકાવનારી રીતે રજૂ થાય તો સ્વાભાવિક છે અમે બધા ચિંતિત થઈએ અને એટલે જ મેં કહ્યું પ્રમાણે સવારથી જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને અમે સંકલનમાં હતા અમારા અધિકારીઓ સાથે પણ આજે રવિવારની રજા હોવા છતાં બધાને તાત્કાલિક સૂચના આપી અને બધી વિગતો અમે એકત્ર કરી આ વિગતો ઉપર જતા પહેલા મારે આપણે થોડી વિગતો પણ આપવી યોગ્ય અને જરૂરી લાગે છે. આપણા સમગ્ર દેશની અંદર માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર જે પ્રસૂતિ વખતે અથવા પ્રસૂતિના થોડા સમય દરમિયાન થઈ જાય છે એ ખૂબ મોટો ચિંતાનો વિષય છે. જેમ જેમ દેશમાં હોસ્પિટલો દરેક રાજ્યમાં વધતી ગઈ, મેડિકલ કોલેજો વધતી ગઈ, ખાનગી નર્સિંગ હોમ વધતા ગયા, એ પ્રમાણે દેશની અંદર માતા મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે ભારત સરકાર સતત દરેક રાજ્યોને આર્થિક મદદ પણ કરે છે, સાધનોની મદદ પણ કરે છે અને માર્ગદર્શન પણ આપે છે. ત્યારે એ વાતાવરણની અંદર ગુજરાતની જો આપણે વાત કરીએ તો આજે આખા દેશમાં જે આપણા બધા રાજ્યો છે એ રાજ્યોમાં અત્યારે સૌથી વધુ બાળ મૃત્યુદર કમનસીબે મધ્યપ્રદેશમાં છે. આ ભારત સરકારના અધિકૃત આંકડાની માહિતી 2017નો જે રિપોર્ટ છેલ્લો હમણાં જાહેર થયો એના ઉપર હું આપણે આપી રહ્યો છું. મધ્યપ્રદેશમાં દર 1000 જીવિત બાળકે આનો જે માપવાનો રેશિયો છે એનું જે ધારાધોરણ છે કે 1000 બાળક જીવિત જન્મે એ 1000 જીવિત બાળકમાંથી કેટલા બાળકો પ્રથમ દિવસે, પ્રથમ 7 દિવસમાં અથવા તો પ્રથમ 21-22 દિવસમાં મૃત્યુ પામે એની વિગતો નોંધવામાં આવે છે. નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે બાળકના જન્મનો પહેલો દિવસ એના જીવન માટે અગત્યનો હોય છે, જન્મનું પ્રથમ અઠવાડિયું પણ અગત્યનું હોય છે અને 21-28 દિવસનો સમયગાળો પણ અગત્યનો હોય છે. એટલે એ દરમિયાન જે બાળકો કુપોષિત હોય, ઓછા વજનવાળા હોય, ન્યુમોનિયા કે અન્ય પ્રકારના રોગ સાથે જન્મ્યા હોય કે અન્ય કોઈ શારીરિક બીમારી સાથે જન્મ્યા હોય એવા બાળકોનું મૃત્યુ થવાનો ભય વધારે રહેતો હોય છે. તો હું જે વિગત આપું છું એ પ્રમાણે મધ્યપ્રદેશમાં આજે પણ 47 બાળકોના મૃત્યુ 1000 થાય છે, આસામમાં 44, ઉત્તર પ્રદેશમાં 41, રાજસ્થાનમાં 38, છત્તીસગઢમાં પણ 38, બિહારમાં 35, ઉત્તરાખંડમાં 32, આંધ્રપ્રદેશમાં 32, હરિયાણામાં 30, આપણા ગુજરાતમાં પણ 30, આપણાથી સારો એક પોઈન્ટ સારો રેશિયો તેલંગાણાનો છે ત્યાં 29, ઝારખંડમાં પણ 29, કર્ણાટકમાં 25, પશ્ચિમ બંગાળમાં 24, જમ્મુ કાશ્મીરમાં 23, પંજાબમાં 21, મહારાષ્ટ્રમાં 19, તામિલનાડુમાં 16, ન્યૂ દિલ્હીમાં 16 અને કેરાલામાં 10. આમ નીચામાં નીચો 10થી માંડી વધુમાં વધુ 47નો બાળ મૃત્યુ દર દેશમાં નોંધાયેલો છે અને દેશની જે એવરેજ છે એ 33ની છે. 33 બાળ મૃત્યુ દરની સામે ગુજરાત
અત્યારે 30નો આ સર્વે વખતનો આંકડો ધરાવે છે. એ પછી આપણે જે રાજ્યમાં નવી વ્યવસ્થા ઊભી કરી, નવી હોસ્પિટલો ચાલુ કરી અને ખાસ કરીને જે નવા આઈસીયુ સેન્ટર જે બાળકો માટેના છે એને અમે એસએનસીયુ કહીએ છીએ એ શરૂ કર્યા છે. રાજ્યની હોસ્પિટલોની અંદર અત્યારે આપણે લગભગ 41 કરતાં વધુ સેન્ટરો સ્પેશિયલ બાળ રોગની સારવાર માટે ચલાવીએ છીએ. અને રાજ્યના જે ખાનગી નર્સિંગ હોમ છે જે ફક્ત બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર દ્વારા જ ચલાવવામાં આવે છે, એટલે કે પીડિયાટ્રિશિયન ડૉક્ટર જે નર્સિંગ હોમ ચલાવતા હોય એવા નર્સિંગ હોમ જે જુદા જુદા તાલુકાઓમાં દૂર દૂરના વિસ્તારમાં હોઈ શકે છે, એટલે રાજ્યના નાગરિકોને ખાસ કરીને સગર્ભા માતાઓના મૃત્યુદર ઓછા થાય, બાળ મૃત્યુદર ઓછા થાય, એટલે સરકારની હોસ્પિટલો સિવાય ખાનગી હોસ્પિટલોના જે પેડિયાટ્રિશિયન ડૉક્ટરોના નર્સિંગ હોમ છે એને પણ આપણા સેવામાં સાથે જોડ્યા છે. અને આ બધા ડૉક્ટરોના ત્યાં લગભગ 3-4 પથારી આ પ્રમાણેના એસએનસીયુની હોય છે. ડૉક્ટર પોતે બાળ રોગ નિષ્ણાત હોય છે, એટલે નિષ્ણાત તરીકે સારવાર વ્યવસ્થિત રીતે ઝડપથી સારી કરી શકે એનો પણ લાભ મળે છે. અને રાજ્ય સરકાર તરફથી દરેક બાળક દીઠ આ ખાનગી બાળ રોગ નિષ્ણાતને એમના ત્યાં જે બાળકોને જ્યાં કુપોષિત અતિ ગંભીર અથવા જન્મ સમયે જ નબળું હોય ને તાત્કાલિક સારવાર આપવાની જરૂરી હોય એવા બાળકોને જે દાખલ કરે છે અને સારવાર આપે છે એ ડૉક્ટરોને દરેક બાળક દીઠ રાજ્ય સરકાર 49,000 રૂપિયાનું માનદ વેતન આપે છે. એટલે સરકારની હોસ્પિટલોમાં આપણા સેવાઓ ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલોમાં જે મહાનગરોની છે ત્યાં સેવાઓ ઉપલબ્ધ છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારને અર્બન વિસ્તાર જ્યાં કદાચ સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની એસએનસીયુની સેવા ઉપલબ્ધ ના હોય, સાધન સામગ્રી સાથેની વ્યવસ્થા ન હોય તો નાગરિકોને સગર્ભા માતાઓને બાળકોને મદદરૂપ થવા અને એમનું જીવન બચાવવા માટે આપણે પ્રતિ બાળક દીઠ 49,000 રૂપિયા આ ડૉક્ટરો ખાનગી ડૉક્ટરને આપી અને એમની સારવારનો પણ લાભ મેળવીએ છીએ. હવે મુખ્ય મુદ્દો જે આપણો ઊભો થયો છે કે આજે રાજકોટ અને અમદાવાદ એ બંને વિશે આપણા બધા તરફથી પૂછપરછ ચાલી રહી છે. સવારે પણ મેં ઇલેક્ટ્રોનિક મીડિયાને જેમની સાથે વાત થઈ અમને શક્ય તે માહિતી આપી હતી. મેં સવારે જ કહ્યું કે અમે તમામ બાબતો ગુજરાતની જનતા સમક્ષ, નાગરિકો સમક્ષ પારદર્શકતાથી મૂકીએ છીએ અને મૂકવાના છીએ અને આજે પણ મૂકી રહ્યો છું. અમે કોઈ સત્યથી પ્રજાને અજાણ રાખવા માગતા નથી કે પ્રજાને બીજા રાજ્યોની જેમ ગેરમાર્ગે દોરવા માગતા નથી. એટલે આજે મારે અન્ય 3 કાર્યક્રમોમાં જવાનું હોવા છતાં આ વાતને ખૂબ અગત્યતા આપી અને મેં મારા 3 કાર્યક્રમો રદ કરીને આજે સવારથી જ અમારા કમિશનર અગ્ર સચિવ શ્રી રજા ઉપર છે, એમના વતનમાં ગયા છે, તો ટેલિફોનથી પણ 10-15 વખત એમની સાથે વાત કરી, કમિશનર સાથે, બીજા અધિકારીઓ સાથે વાત કરી, મુખ્યમંત્રીશ્રી હમણાં સુધી લગભગ 10-11 ફોન, તો મુખ્યમંત્રીશ્રીએ પણ આ અંગેની કાળજી રાખવા, ચિંતા કરવા અને હકીકતો પ્રજા સમક્ષ ને મીડિયા સમક્ષ મૂકવા માટે જે લાગણી બતાવી એના કારણે આપણે આખી પ્રેસ કોન્ફરન્સ આજે રવિવારે આપણે સૌને અહીંયા નિમંત્રણ આપીને બોલાવી છે. રાજકોટમાં હું આપણે જો માહિતી આપું તો પહેલાં આની થોડી આપણે પદ્ધતિ પણ સમજવી પડે કે સરકારી હોસ્પિટલોમાં દર વર્ષે મોટા પ્રમાણમાં પ્રસૂતિના કેસો આવે છે. ગુજરાત રાજ્યની એવરેજ જો વાત કરું તો ગુજરાત રાજ્યમાં દર વર્ષે 12 લાખ બાળકોના નવા જન્મ થાય છે. પછી એ સરકારી હોસ્પિટલમાં હોય કે ખાનગી હોસ્પિટલમાં હોય કે
તે કોઈ ટ્રસ્ટ કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં હોય. ગુજરાત માટે એક આપણા માટે અગત્યની વાત એ છે, જે ખૂબ ઉપયોગી છે, કે ગુજરાતમાં 12 લાખ પ્રસૂતિ જે થાય છે એની 99% પ્રસૂતિ એ હોસ્પિટલમાં થાય છે. એટલે અગાઉના સમયમાં જે ઘરે દેશી પદ્ધતિથી ઘરગથ્થુ રીતે જે જન્મ કરાવવામાં આવતો હતો, પ્રસૂતિ કરાવવામાં આવતી હતી, એની સામે ઘણા સમયથી આપણી રાજ્ય સરકારે એક ઝુંબેશ ચલાવેલી અને દરેક પ્રસૂતિ માતા ફરજિયાત રીતે હોસ્પિટલોમાં જ બાળકની પ્રસૂતિ કરાવે તો એને ખૂબ એની સ્વાસ્થ્ય માટે ઉપયોગી થતું હોય છે. અગાઉના વર્ષોમાં જ્યારે આ હોસ્પિટલોમાં આપણે પ્રસૂતિ નહોતા કરાવતા અને આઉટડોર ઘરે ખેતરમાં કે અન્ય જગ્યાએ પ્રસૂતિ જ્યારે થતી હતી ત્યારે તમને જાણીને દુઃખ થશે કે ગુજરાતમાં એક સમય એવો હતો કે અત્યારે જે બાળ મૃત્યુ દર ભારતની સરેરાશનો આપણો 30% આવ્યો છે એ એક સમયે 55% જેટલો હતો, કે જે બાળકો જન્મે એમાંથી 1055 બાળકોના મૃત્યુ થતા હતા. પરંતુ આપણે જે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી અમે એને કહીએ છીએ, એટલે કે હોસ્પિટલમાં જે સારવાર કરવાની અને પ્રસૂતિ કરવાની આપણે સગવડ ઊભી કરી, CHC, PHC, પેટારોગ્ય કેન્દ્રો, મોટી હોસ્પિટલો, પછી 108 સેવાનો મોટા પ્રમાણમાં લાભ આપ્યો, એટલે 108 દ્વારા ગમે તેટલી પ્રસૂતા માતા દૂર હોય તો પણ ઝડપથી એને આપણે હોસ્પિટલમાં પહોંચાડીએ. જો હું કોઈ ભૂતકાળને જુદી રીતે લેવા માગતો નથી કે કોઈને આક્ષેપાત્મક રીતે હું વાત કરવા માગતો નથી, ફક્ત હકીકતથી વાત કરવા માગુ છું. 1997ના જે ભારત સરકારના અધિકૃત આંકડા છે એ વખતે ગુજરાતમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ 62% હતું, 62%. ત્યાર પછી અમારી બાસઠ ટકા હતું. ત્યાર પછી સરકારના સતત માર્ગદર્શન, સગવડોમાં વધારો, જનજાગૃતિ, માતાઓમાં પણ જનજાગૃતિ, પરિવારમાં પણ જનજાગૃતિ, એના કારણે જે 97માં બાળ મૃત્યુ દર 62 હતો, 62 વ્યક્તિનો બાળકોનો, એ 2003માં ઘટી અને 57 થયો, 2007માં ઘટી 52 થયો, 2013માં ઘટી 36 થયો અને 2017માં આપણે 30 પહોંચ્યા છીએ. પણ આ 17ના આંકડા છે. હું નવી લેટેસ્ટ માહિતી પણ આપને આપું છું કે અમે અમારું પોતાનું એક જે સોફ્ટવેર બનાવ્યું છે એમાં આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ આશા વર્કર બહેન દ્વારા પ્રસૂતિનો કેસ નોંધવામાં આવે, PHCમાં, CHCમાં કે કોઈ પણ હોસ્પિટલમાં બાળકને જન્મ થાય તો એ બાળકના માતા પિતાનું નામ, એનું ગામ, એનો મોહલ્લો, એનું ફળિયું, એ બધું જ અમારા ત્યાં આવી જાય છે સોફ્ટવેરની અંદર અને સેન્ટ્રલી એનું મોનિટરિંગ થાય છે. છેલ્લા જે આંકડા છે આપણે અમારા સોફ્ટવેરના આધારે, એના આધારે હું ચોક્કસ કહીશ કે જે 2017માં બાળ મૃત્યુ દર 30% હતો એ આ વર્ષોમાં ઘટી અને લગભગ 25% નીચે આપણે સફળતાપૂર્વક પહોંચાડ્યો છે. એટલે 1997માં ગુજરાતમાં દર 1000 જીવિત બાળકોએ જન્મ સમયે જે હોય એના મૃત્યુ 62 થતા હતા, એ આપણે તબક્કાવાર ઘટાડી અને હવે 25થી નીચે પહોંચ્યા છીએ. એમાં રાજ્ય સરકાર, અમારો આરોગ્ય વિભાગ, સેવાભાવી સંસ્થાઓ અને ખાસ કરીને ચેરિટેબલ ટ્રસ્ટોની હોસ્પિટલો અને પ્રાઇવેટ નર્સિંગ હોમ, આ બધાનો ખૂબ મોટો ફાળો છે અને માતા પિતાનો પણ ખૂબ મોટો ફાળો છે કે એમની જનજાગૃતિ, માતાની કાળજી રાખવી, એ પ્રેગ્નન્ટ થાય, સગર્ભા થાય ત્યારથી કાળજી રાખવી, અમારા આરોગ્ય કર્મચારીઓ બધું માર્ગદર્શન આપે, ગામડે ગામડે ઘરે ઘરે ફરી, આજે તમે પૂછો કે કયા ગામમાં કેટલી માતાને કે
કેટલા મહિના જઈ રહ્યા છે તો એની પણ માહિતી અમારો આરોગ્ય વિભાગ આપી શકે એ પ્રમાણેની લેટેસ્ટ માહિતી, તાજી માહિતી અમે સતત મોનિટરિંગ કરી અને અમારા ફિલ્ડ વર્કરો દ્વારા મેળવીએ છીએ. એટલે આ જે પ્રસૂતિના આંકડા છે, હવે જ્યારે માતાને પ્રસૂતિ કરવાની થાય ત્યારે સ્વાભાવિક છે કે હોસ્પિટલમાં આવે. મોટાભાગની માતાઓ સમયસર આવી જતી હોય છે, પણ કેટલીક જગ્યાએ રાહ જોતા હોય અને છેક છેલ્લી ઘડીએ એ હોસ્પિટલમાં આવતા હોય છે. તમે બધાએ પણ છાપામાં અનેક વખત છાપ્યું પણ છે ને વાંચ્યું પણ છે કે છેલ્લી ઘડીએ માતા પ્રસૂતિ માટે ઘરની બહાર નીકળે તો કેટલીય વખત માતાની પ્રસૂતિ 108 આપણી એમ્બ્યુલન્સ સર્વિસ જે આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં વિનામૂલ્યે દર્દીઓની સુવા વળવાની માતાની પ્રસૂતા માતાની આપણે હોસ્પિટલમાં પહોંચાડવાની સેવા કરીએ છીએ. અત્યાર સુધી હજારોની સંખ્યામાં માતાઓએ બાળકોના જન્મ 108માં પણ આપ્યા છે. આ કેમ આપવો પડ્યો? એ વહેલા હોસ્પિટલમાં પહોંચ્યા ના હોય, છેલ્લી ઘડીએ નીકળે તો દુખાવો પડે, તો શક્ય છે કે 108માં પણ પ્રસૂતિ કરાવી શકાય અને એના માટે અમારા કર્મચારીઓને અમે ટ્રેનિંગ પણ આપેલી છે. હવે જ્યારે હોસ્પિટલમાં પ્રસૂતા માતા પહોંચે ત્યારે એની સરળતાથી સફળતાપૂર્વક કાળજી રાખીને પ્રસૂતિ થાય એવો અમે પ્રયત્ન કરીએ છીએ. જે કુદરતી રીતે જ વિના ઓપરેશને જે પ્રસૂતિ થઈ જાય એ માતાને તો આપણા નજીકના સમયમાં 4-5 દિવસમાં જ એનું બાળક તંદુરસ્ત હોય તો રજા આપીએ છીએ અને અમારી ખિલખિલાટ વાન દ્વારા જ એ માતાને અને બાળકને અમે એમના ઘરે મોકલી આપીએ છીએ. જે માતાનું બાળક કુપોષિત હોય અથવા મેં કીધું એ પ્રમાણે ઓછા વજનવાળું, જુદી જુદી પ્રકારની બીમારીઓ ધરાવતું જન્મ્યું હોય તો એવા બાળકને આપણી હોસ્પિટલોમાં અમે જે આ SNCV વ્યવસ્થા કરી છે ત્યાં આગળ દાખલ કરવામાં આવે છે. હવે SNCU એ બાળ રોગ નિષ્ણાતો દ્વારા જ ચાલતા વોર્ડ છે. ત્યાંની નર્સો, ત્યાંના બીજા મેડિકલ સ્ટાફને બાળકોની કાળજી રાખવાની વિશેષ તાલીમ આપવામાં આવી હોય છે. એટલે SNCU જે ડૉક્ટર કે કર્મચારીઓ હોય એ તાલીમ પામેલા હોય છે. એટલે એ બાળક ત્યાં આવે છે, તેની સારવાર તરત જ ચાલુ થાય છે. હવે SNCU પણ બે પ્રકારે બાળકો આવે છે. એક તો જે હોસ્પિટલમાં માતાએ પ્રસૂતિ કરી હોય એ બાળક જો ત્યાં બીમાર હોય અને ઓછા વજનનું હોય, 1.5 કિલોથી ઓછું વજન ધરાવતું હોય તો એ એક કુપોષિત ને નબળું બાળક ગણાય છે. એને તાત્કાલિક આ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. સાથે સાથે જેમ બીજા રોગોની અંદર અન્ય હોસ્પિટલોમાંથી પણ ગંભીર તબક્કાના સ્ટેજમાં પ્રવેશી ચૂક્યા હોય એવા દર્દીઓને ખાનગી ડૉક્ટરો અથવા મોટી સ્પેશિયાલિસ્ટ કોર્પોરેટ હોસ્પિટલો અથવા ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ, એ બધા જ છેવટે સિવિલ હોસ્પિટલ જેને આપણે ઓળખીએ છીએ એવી મોટી હોસ્પિટલોમાં મોકલી આપે છે. એટલે આ બાળકોમાં પણ કોઈ ખાનગી ડૉક્ટરોના ત્યાં પણ માતાની પ્રસૂતિ થઈ હોય, કોઈ ટ્રસ્ટની હોસ્પિટલમાં થઈ હોય કે અમારા PHC CHCમાં પણ થઈ હોય, કદાચ જો એ બાળક ત્યાં ઓછા વજનવાળું હોય, કુપોષિત અથવા તો બીમાર બાળક હોય ને 1.5 કિલોથી ઓછું વજન ધરાવતું હોય અને એને તાત્કાલિક સારવાર આપવાની જરૂર હોય તો એવા બાળકોને પણ મેં અગાઉ કીધું એમ જે ખાનગી નર્સિંગ હોમના જે ડૉક્ટરો છે, જે પેડિયાટ્રિશિયન છે, એમના ત્યાં રિફર કરે છે અથવા સરકારની જે હોસ્પિટલોમાં SNCU સેવાઓ ઉપલબ્ધ છે ત્યાં આગળ એ લોકો રિફર કરે છે. એટલે SNCU જે બાળકો આવે એ હોસ્પિટલમાં જન્મેલા બાળક પૈકીના પણ હોય અને કોઈ બીજી ખાનગી હોસ્પિટલ કે કોઈ પણ હોસ્પિટલમાં જન્મેલા બાળકો પૈકીના પણ એ ત્યાં દાખલ કરવામાં આવે છે. હવે હું આપને રાજકોટની જે માહિતી છે આપું તો રાજકોટમાં ઓક્ટોબર મહિના આ 2019ના ઓક્ટોબર મહિનામાં રાજકોટની જે અમારી જનાના હોસ્પિટલ છે એ 815 પ્રસૂતિ એક મહિનાની અંદર ત્યાં કરવામાં આવી. આ 815 પૈકી એકલા રાજકોટ શહેરના પ્રસૂતિ માતાઓ નથી હોતી,
ગ્રામ્ય વિસ્તારની પ્રસૂતિ માતાઓ પણ ત્યાં આગળ ડિલિવરી કરાવવા માટે આવે છે. એટલે ત્યાં બધા જ પ્રકારના દર્દીઓ હોય છે, એટલે માતાઓ હોય છે. 815 જે પ્રસૂતિ ઓક્ટોબર 2019 રાજકોટની હોસ્પિટલમાં થઈ, એ 815 288 બાળકો એ વધુ સારવારની જરૂરિયાતવાળા જણાયા. એટલે એ હોસ્પિટલમાંથી તરત જ એમને SNCU રાજકોટમાં જ દાખલ કરવામાં આવ્યા. એટલે 288 દર્દી એ દાખલ થયા. એવી જ રીતે બહારથી પણ બીજા બાળકો ખાનગી હોસ્પિટલોમાંથી, ખાનગી નર્સિંગ હોમમાંથી કે બીજી સરકારી હોસ્પિટલમાંથી, એ પણ 164 બહારથી બીજા બાળકો રાજકોટના SNCU દાખલ થયા. આમ કુલ 452 બાળકો ઓક્ટોબર મહિનામાં રાજકોટની અમારી હોસ્પિટલમાં દાખલ થયા. હવે જે આપને વિગત આપું તો 452 કમનસીબે આપણને દુઃખ થાય પણ 87 બાળકોનું જીવન બચી શક્યું નહીં. એટલે 87 બાળકોના મૃત્યુ થયા. પણ કેટલામાંથી કુલ ત્યાં જે પ્રસૂતિ થઈ એ તો 815 હતી. તો 815 મોટાભાગની માતાઓ જે સાજા બાળકો, સ્વસ્થ તંદુરસ્ત બાળકો લઈ અને એમના ઘરે પરત ગઈ. જે 288 બાળકો કુપોષિતને ઓછા વજનના જણાઈ આવ્યા હતા એમને આપણે SNCU દાખલ કર્યા. અને એ 288 એ હોસ્પિટલ પૈકીના જ, અને 164 બારના, એમ 462 87 બાળકોના ત્યાં મૃત્યુ થયા. એટલે એ મૃત્યુની ટકાવારીમાં જોઈએ તો 19.3% બાળકો ઓક્ટોબર મહિનામાં મૃત્યુ પામ્યા. હું જૂની માહિતી એટલા માટે આપું છું કે કોઈને એમ લાગે કે આ કોટાનો બનાવ બન્યો, રાજસ્થાનનો બનાવ બન્યો, એટલે ગુજરાત સરકારે કંઈ નવું ઉમેર્યું હશે, એટલે બી ખોટી ગેરસમજ ઊભી ના થાય. એટલે ઓક્ટોબર મહિનાની પણ માહિતી આપી, નવેમ્બર મહિનાની પણ માહિતી આપું કે નવેમ્બરમાં પણ રાજકોટની હોસ્પિટલમાં કુલ 846 માતાઓએ પ્રસૂતિ કરાવી, બાળકોને જન્મ આપ્યા. 846 281 બાળકો વધુ સારવારવાળા, જરૂરિયાતવાળા જણાયા, એટલે એમને SNCU દાખલ કર્યા. અને બહારની હોસ્પિટલમાંથી પણ 175 બાળકો રાજકોટના SNCU નવેમ્બર મહિનામાં દાખલ થયા. એની સંખ્યા બંનેની થઈ 456 થઈ. આ 456 71 બાળકોને આપણે બચાવી ના શક્યા, એમના અવસાન થયા. એટલે એ પણ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 15.5% બાળકોના દુઃખદ અવસાન થયા. પ્રસૂતિની સંખ્યા ખૂબ મોટી હોય છે, સામે મૃત્યુની સંખ્યા આ પ્રમાણે છે. એવી રીતે હવે જે પ્રશ્નવાળો છેલ્લો મહિનો છે 2019 ડિસેમ્બર મહિનો, તો ડિસેમ્બર મહિનામાં રાજકોટના આ જ સેન્ટરમાં હોસ્પિટલમાં 804 પ્રસૂતિ થઈ. 804 228 બાળકોને અંદરના SNCU દાખલ કરવા પડ્યા. અને 160 બાળકો અન્ય હોસ્પિટલમાંથી રાજકોટનું SNCU આવ્યા. કુલ 388 બાળકોને અમે ત્યાં સારવાર આપી. અને આ 388 111 બાળકોના મૃત્યુ થયા, એટલે કે 28% બાળકોના મૃત્યુ થયા. તો મેં આ અંગે પણ ડૉક્ટરોના નિષ્ણાતોને પ્રશ્ન પૂછ્યો તો સ્વાભાવિક રીતે એમણે જે ટ્રેન્ડ છે એ પ્રમાણે કહ્યું કે શિયાળાની અંદર પ્રસૂતિની સંખ્યા પણ વધુ હોય છે પ્રસૂતા માતાઓની, અને શિયાળામાં બાળકના મૃત્યુ માટેના કારણો એ કુદરતી પણ વધતા હોય છે અને અન્ય રીતે પણ વધતા હોય છે. એટલે આ 28% થયું. તો રાજકોટમાં 3 મહિનાની સરેરાશ તમે જુઓ તો ઓક્ટોબર મહિનામાં 19%, નવેમ્બર મહિનામાં 15% અને ડિસેમ્બર મહિનામાં 28%. આ પ્રમાણે જે 30% ગુજરાતનો બાળ મૃત્યુ દર છે એની ઘટાડો થઈ, મેં એમ અગાઉ કહ્યું એમ 25%થી નીચે ગયો છે, એ પ્રમાણે આ પણ એવરેજ ઓછી થઈ છે. અમદાવાદની વાત કરું તો અમદાવાદની આપણી સિવિલ હોસ્પિટલ જે 1200 પથારીની નવી બનાવી છે, ત્યાં આગળ આ બધી જ વ્યવસ્થા
લગભગ 400 પથારી કરતા વધુ અંદાજે બાળકો માટે અને પ્રસૂતા માતાઓ માટેના જ સ્પેશિયલ સુંદર સગવડ સાથેના વોર્ડ આપણે બનાવ્યા છે. અમદાવાદમાં ખાસ એક વાત મારા ધ્યાન દોરવી છે કે અમદાવાદની સિવિલમાં એકલા અમદાવાદના નહીં પણ રાજસ્થાન મધ્યપ્રદેશના અને અમદાવાદમાં રહેતા પરપ્રાંતના જે વતનીઓ છે તે વર્ષોથી અમદાવાદમાં રહે છે પણ એમની દીકરીને પ્રસૂતિ માટે અહીંયા તેડાવી હોય તો એની પણ પ્રસૂતિ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કરવામાં આવે છે. એટલે ઓક્ટોબરમાં 885 પ્રસૂતિ થઈ, એમાં 194ને એસએનસીયુમાં દાખલ કરવા પડ્યા, બહારથી અમદાવાદમાં 298 બાળકોને દાખલ કર્યા. આમ કુલ 492 બાળકો અમદાવાદના એસએનસીયુમાં ઓક્ટોબરમાં દાખલ થયા અને એમાંથી 91 બાળકોનું મૃત્યુ થયું. એટલે 18.4% બાળકો જે અતિ ગંભીર પ્રકારના દાખલ કરેલા જ હતા એમાંથી 18.4% મૃત્યુ થયું. એટલે એનો બીજો અર્થ એમ થાય છે કે આપણે 80% બાળકોને બચાવવામાં સફળ થયા છીએ. એવી જ રીતે નવેમ્બર મહિનામાં અમદાવાદમાં 901 પ્રસૂતિ થઈ સિવિલ હોસ્પિટલમાં, એમાં 901માંથી 189 બાળકોને દાખલ કરવા પડ્યા, બહારથી 261 બાળકો આવ્યા, કુલ જે 450 બાળકો થયા તેમાંથી 74 બાળકોના મૃત્યુ થયા. એટલે એને પણ જો ટકાવારી દ્રષ્ટિએ જોઈએ તો 16.4% જે ગંભીર સિરિયસ બાળકો હતા એને સારી સારવારના કારણે આપણે બચાવી શક્યા. એટલે આમાં પણ લગભગ 84% બાળકોને આપણે બચાવ્યા છે. એવી રીતે ડિસેમ્બર મહિનાની પણ જો વિગતો જોઈએ તો ડિસેમ્બરમાં અમદાવાદમાં 849 બાળકોનો જન્મ થયો, એમાંથી 172 બાળકોને ત્યાં એસએનસીયુમાં દાખલ કરવા પડ્યા અને 243 બાળકો અન્ય હોસ્પિટલોમાંથી ત્યાં દાખલ થયા. આ કુલ સંખ્યા થઈ 515. આ 415 માંથી 88 બાળકોના મૃત્યુ થયા છે. એટલે એ પણ 21.2% છે. તો તમે આ રેશિયો જુઓ તો રાજકોટમાં પણ ડિસેમ્બર મહિનામાં 12 મૃત્યુ, એસએનસીયુમાં અતિ ગંભીર પ્રકારના જે દાખલ કરેલા હતા એનો રેશિયો થોડો ઊંચો આવ્યો છે, અમદાવાદમાં પણ ઊંચો આવ્યો છે, બાકીના ઓક્ટોબર નવેમ્બર મહિનામાં એ રેશિયો નીચો છે. એટલે આ રીતે આ જે મુખ્ય પ્રશ્ન ઊભો થયો છે એની આ માહિતી આપને આપી. એવી જ રીતે આખા રાજ્યની પણ જો વાત કરીએ તો લગભગ આખા રાજ્યનો જે ટ્રેન્ડ છે, 12 લાખ કરતાં વધુ બાળકો દર વર્ષે ગુજરાતમાં જન્મ લે છે, પછી એ સરકારી હોસ્પિટલમાં હોય કે ખાનગી હોસ્પિટલમાં હોય. આ 12 લાખ પૈકી અગાઉના સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં બાળ મૃત્યુ દર, અગાઉ મેં કીધું એ પ્રમાણે ઊંચી ટકાવારીમાં 97% બાળકોનું થતું હતું, હવે એ ઘટીને આપણે 30 થી નીચે લાવ્યા છે. અને અમારું જે સોફ્ટવેર છે જે રોજેરોજનું અમે નોંધણી કરીએ છીએ એ 25% કરતાં પણ બાળ મૃત્યુ દરનું પ્રમાણ ગુજરાતમાં નીચું આવ્યું છે. અમારો પ્રયત્ન છે કે આને હજુ વધુ ઘટાડો કરવો અને અન્ય જે આરોગ્યના ક્ષેત્રે વિકસિત રાજ્યો દેશની અંદર છે કે 15%થી નીચે આ બાળ મૃત્યુ દરનું પ્રમાણ ધરાવે છે એની સમકક્ષ લઈ જવા માટે અમે સતત કાર્યરત છીએ. અને બધી જ રીતે ગુજરાત સરકાર, અમારા તમામ ડૉક્ટરો, કર્મચારીઓ, પેરામેડિકલ સ્ટાફ અને પરિવારો બધા સાથે મળી અને આ અંગે સતત કાળજી રાખીએ છીએ. નવા આ સેન્ટરો પણ આપણે ખોલે જઈએ છીએ, જે નવી હોસ્પિટલો બને, મોટી હોસ્પિટલો બને, એમાં એસએનસીયુ સેન્ટર એ આપણે વધારીએ છીએ, મેડિકલ કોલેજોમાં પણ વધારીએ છીએ. બાળ રોગ નિષ્ણાતની તંગી હોવા છતાં પણ આપણે બાળકોને બચાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ. એક એક બાળક પાછળ એના જીવન બચાવવા માટે 1000 રૂપિયાનો ખર્ચો થતો હોવા છતાં દવા, સારવાર, કોઈ પણ જાતનો કોઈ ચાર્જ, એક પણ પૈસાનો ચાર્જ ગુજરાત સરકાર આ એસએનસીયુમાં આવેલા ગમે તેટલો ખર્ચો એક બાળકની
સારવાર પાછળ એનું જીવન બચાવવા માટે કરવો પડે તો કરીએ છીએ, પણ બાળકનો જીવ બચાવવા અમે સારામાં સારા પ્રયત્નો કરીએ છીએ. એવી રીતે એક બાળક દીઠ અગાઉ કીધું એમ ખાનગી જે પીડિયાટ્રિશિયન બાળરોગ નિષ્ણાત છે એમના નર્સિંગ હોમમાં જે દૂર દૂરના વિસ્તારમાં હોય ત્યાં આગળ પણ એક બાળક દીઠ 49,000 રૂપિયા અમે એમને માનદ રકમ આપી અને આવા બાળકોની સારવાર પણ કરાવીએ છીએ. એટલે સરકારની હોસ્પિટલ અને ખાનગી બાળ રોગ નિષ્ણાતની હોસ્પિટલ એ બંને જગ્યાએ આપણા પ્રયત્નો કરીએ છીએ અને અમારો સતત પ્રયત્ન છે કે બાળ મૃત્યુદર માતા મૃત્યુદર ગુજરાતમાં નીચો આવે. એટલે આજ સવારથી જ મીડિયાએ ખૂબ મોટા પ્રમાણમાં ચિંતા વ્યક્ત કરી. બધાની સ્વાભાવિક લાગણી હોય કે આપણા ગુજરાતમાં આવું થવું ના જોઈએ. મને પણ ખૂબ આઘાત લાગ્યો હતો એક સમયે આ બધી માહિતી જ્યાં સુધી પૂરી મેળવી નહોતી ત્યાં સુધી. મુખ્યમંત્રીશ્રી પણ અનેક કાર્યક્રમમાં હોવા છતાં કાર્ય 3 ફોન તો એમના કાર્યક્રમના સ્ટેજ ઉપરથી મને આવ્યા કે નીતિનભાઈ કેટલે માહિતી લીધી, શું થયું, કેવી રીતે થયું. તો આખી ગુજરાત સરકાર ગુજરાતમાં સામાજિક રીતે બાળકોની માતાઓની સગર્ભાઓની અને જન્મ લીધેલ બાળકોની સારવાર સુવિધા અને એની સુરક્ષા માટે અમે કટિબદ્ધ છીએ. જો ગુજરાત રાજ્યમાં નર્સોની મોટા પ્રમાણમાં આપણે પાછલા 3-4 વર્ષમાં ભરતી કરી છે, લગભગ મોટાભાગની જગ્યાઓ ભરાયેલી છે, પરંતુ એવું પણ બને છે કે કોઈ નર્સિંગનો અભ્યાસ કરીને ડિગ્રી લઈને બહાર આવે, કોઈ એન્જિનિયરનો અભ્યાસ કરીને ડિગ્રી લઈને બહાર આવે, કોઈ બીકોમ કે એમકોમ થઈને કે એમબીએ થઈને ડિગ્રી લઈને બહાર આવે, કોઈ એમએડ થઈને ડિગ્રી લઈને બહાર આવે. એટલે તરત જ મોટા પ્રમાણમાં બધાની અપેક્ષા હોય છે કે અમે અભ્યાસ પૂરો કરી દીધો, અમને ડિગ્રી મળી ગઈ, એટલે તાત્કાલિક હવે સરકાર અમને નોકરી આપી દે. આવી લાગણીથી ઘણા લોકો સ્વાભાવિક છે, દરેકની ઈચ્છા હોય સરકારી નોકરી મેળવવા માટેની, એટલે એ રજૂઆતો કરે, નવી જગ્યાઓ ભરવા માટે આગ્રહ કરે, એ બનતું હોય છે. આરોગ્ય વિભાગમાં ડૉક્ટરોની તંગી એ આખા દેશની તંગી છે. હું અનેક કોન્ફરન્સમાં જ્યારે ભારત સરકારના આરોગ્ય વિભાગના જઈએ તો બધા જ રાજ્યો આ જ વાત કરતા હોય છે કે અમારા ત્યાં ડૉક્ટરોની તંગી છે. આપણા ત્યાં પણ છે, હકીકત છે, અને એના ઉપાય તરીકે જ આપણે ગુજરાતમાં વધુ મેડિકલ સીટો ઊભી થાય, ભવિષ્યમાં વધુ નવા ડૉક્ટરો પ્રાપ્ત થાય. અત્યારે 5,500 ડૉક્ટરોની સીટો એમબીબીએસની આપણે કરી દીધી છે, જે ભૂતકાળમાં 2,000થી ઓછી હતી. હવે મેં પરમ દિવસે જે જાહેરાત કરી આપ સૌએ જે પ્રજા સુધી પહોંચાડી છે એમાં નવી કોલેજો પણ આપણે ખોલીએ છીએ, એની પણ સીટો ભવિષ્યમાં વધશે. તો ડૉક્ટરની ઉપલબ્ધિ થાય તો જ ડૉક્ટરો સરકારી સેવામાં વધુ આવે. અને ગુજરાત પૂરતી જો વધારે ટ્રેન્ડ વાત કરો તો ગુજરાતમાં એમબીબીએસ ડૉક્ટર થયા પછી ખાનગી પ્રેક્ટિસ કરવા તરફ એનું વલણ વધારે હોય છે. હવે એ તો દરેક પોતાનો વ્યવસાય કરી શકે, એમાં આપણે રોકી શકતા નથી, પણ જે બોન્ડ લેવાના હોય છે એ બોન્ડ પણ આપણે હવે એની રકમ વધારી દીધી છે. હું મારી વાત તમને એ જ પૂરી કરવા જતો હતો કે ભારત સરકારના નિયમ પ્રમાણે નેશનલ કોટાના સ્ટુડન્ટને વિદ્યાર્થીઓને આપણે એમબીબીએસમાં અને પીજીમાં ફરજિયાત કેન્દ્ર સરકારના ધોરણો પ્રમાણે એડમિશન આપવા પડે. 5-1 વર્ષ પહેલા જે નેશનલ કોટામાં એમબીબીએસના ડૉક્ટરો કે પીજીના ડૉક્ટરો ગુજરાતમાં અભ્યાસ કરે છે, ખૂબ ઓછી ફીમાં અભ્યાસ કરે છે, ખૂબ સારી સગવડને સુવિધાઓવાળી હોસ્પિટલોમાં અભ્યાસ કરે છે, સારી હોસ્ટેલોમાં રહે છે, એમના ઉપર બોન્ડ લેવાનું મેં નિર્ણય કર્યો હતો. પરિપત્ર પણ કરી દીધો, અમલવારી પણ કરી દીધી, પણ તમે કહો છો એ પ્રમાણે કેટલાક ડૉક્ટરો જે નેશનલ કોટામાં આવ્યા છે એ નામદાર હાઈકોર્ટમાં ગયા અને નામદાર
ગુજરાત હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે નેશનલ કોટામાં આવેલા વિદ્યાર્થીઓ પાસે ગુજરાત સરકાર કોઈ પણ પ્રકારના બોન્ડ લઈ શકે નહીં, કારણ કે એ તો ભારત સરકારના કોટામાંથી આવ્યા છે. એટલે આપણે જે મેં 5 લાખ રૂપિયા, પછી પીજી કરો તો 25 લાખ રૂપિયા, એનાથી ઉપર સુપર સ્પેશિયાલિટી કરે તો 50 લાખ રૂપિયાનો બોન્ડ કર્યો હતો, પણ હાઈકોર્ટે એ બાબત કાઢી નાખી. આપણે એમાં અપીલ પણ કરી છે અને મારી પણ ઈચ્છા સ્વાભાવિક છે અને જરૂર છે કે જે ગુજરાતમાં ઓછા ખર્ચે મેડિકલનો મોંઘો અભ્યાસ કરે છે અને એની કેરિયર બનાવે છે, એમણે ગુજરાતના નાગરિકોની, દર્દીઓની ગામડા વિસ્તારમાં, અર્બન વિસ્તારમાં બધી જગ્યાએ સેવા કરવી જોઈએ. એટલે તો આપણે બોન્ડ લઈએ છીએ, પણ બોન્ડ સામે કોર્ટ કાર્યવાહી વગેરે એમાં બાધારૂપ થાય છે અને આપણું ધાર્યું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. સ્ત્રીઓને માલ ન્યુટ્રિશન થી બહાર લાવવા માટે કામ કરે તો ક્યાંક ને ક્યાંક સરકારી કામગીરી ફેલ થઈ ગઈ હોય એવું લાગે. જો આમાં રહેણી કરણી પદ્ધતિ, ખોરાક બધું ઘણું અસર કરતું હોય છે. કેટલાક રાજ્યો જે બિન શાકાહારી રાજ્યોના નાગરિકો વધારે છે, ત્યાં અભ્યાસ કરતા એવું જણાયું છે કે એમનામાં પ્રોટીનનું તત્વ સારું હોય છે. આપણા ગુજરાતમાં મોટા ભાગે શાકાહારી નાગરિકો છે. બીજું, ગુજરાત માટે એક વિશેષ ખાસ નોંધપાત્ર છે. રાજકોટમાં અભ્યાસ કરીએ છીએ અને અમે જાણીએ છીએ કે બાળ મૃત્યુ દર, તો તમે ગમે ત્યારે જાઓ તમે પણ જોઈ શકશો કે રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય કે મોરબીની સિવિલ હોસ્પિટલ હોય, મૂળ ગુજરાતીઓ તો ત્યાં સારવાર મેળવે જ છે, પણ મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીમાં હજારો કામદારો જે અન્ય રાજ્યોના છેલ્લા થોડા વર્ષોમાં આવ્યા છે અને હવે પરિવાર સહિત અહીંયા વસી ગયા છે, એ મજૂરી કામ કરે છે, કારીગર છે, ટ્રાન્સપોર્ટનું કામ કરે છે, એવા બધા પ્રકારના કામ કરે છે. એવા ગરીબ બાળકો પણ આપણી હોસ્પિટલમાં આપણે જન્મ આપીએ છીએ. એવી ગરીબ માતાઓ પણ ગુજરાતમાં સગર્ભા થાય છે. ગુજરાત સરકાર કોઈ પણ જાતના ભેદભાવ સિવાય ગુજરાતમાં રહેતી બધી જ સગર્ભા માતાઓને અને બાળકોને, પછી આંગણવાડીમાં હોય, પ્રાથમિક શાળામાં હોય, એ બધાને મધ્યાહ્ન ભોજન આપણે નિયમિત રીતે પૌષ્ટિક આહારવાળું આપીએ છીએ. આંગણવાડીમાં પોષક આહાર જેવા નાસ્તો, એટલે કે સુખડી છે, શીરો છે, ઉપમા છે, વિટામિનની ગોળીઓ છે કે વિટામિન યુક્ત ફોર્ટિફાઈડ આટાવાળો આહાર છે એ પણ આપીએ છીએ. રાજ્યના આદિવાસી વિસ્તારના 15 કરતાં વધુ જિલ્લાઓની અંદર બાળકોને દરરોજ સંજીવની યોજના નીચે આપણે ફ્લેવર મિલ્ક આપીએ છીએ, 250 મિલી લિટર દરરોજ આપીએ છીએ, અઠવાડિયામાં 5 દિવસ આપીએ છીએ. લાખો લીટર દૂધ ગુજરાત સરકાર આપણી ફેડરેશનની જે ડેરીઓ છે, સહકારી ડેરીઓ, એમાં તૈયાર કરાય અને બાળકોને સીધે સીધું એની સ્કૂલમાં પહોંચી જાય, આંગણવાડીમાં પહોંચી જાય, પ્રાથમિક શાળા સહિત ગામડે ગામડે આપણે પહોંચાડીએ છીએ. જે ગરીબ સગર્ભા માતાઓ છે એમને પણ સસ્તા દરે આપણે રેશનિંગનું અનાજ પણ આપીએ છીએ, તૈયાર નાસ્તો પણ આપીએ છીએ, વિટામિનવાળો નાસ્તો પણ આપીએ છીએ. ઘણા ઘણા આયોજનો સગર્ભા માતાઓ માટે અને પ્રસૂતિ પછી પણ માતાની તબિયત સારી રહે, બાળકને સારી રીતે પોષી શકે એ માટે પણ આપણે અનેક યોજનાઓ ચલાવીએ છીએ. પણ ગુજરાતમાં એ પણ હકીકત છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં આ બાબતમાં, કુપોષિતમાં આપણે બધું જ કરવા છતાં લોકોની રહેણી કરણી, અમે દાખલા તરીકે કોઈને સુખડી પહોંચાડી તો સુખડી ખાય કે ના ખાય, અથવા સગર્ભા માતા જ ખાય કે એના બીજા કોઈ ઘરવાળા ખાઈ જાય, એનો આપણને ખ્યાલ નથી આવતો. આવું બધું શક્ય હોય છે. એટલે જે સગર્ભા માતા માટે છે, જે નવજાત શિશુ માટે છે, જે બાળક માટે છે, આ મધ્યાહ્ન ભોજનમાં એટલો ફાયદો છે કે બાળકો સ્કૂલમાં જ સીધો એનો ભોજન કરી દે છે. પણ કેટલીક યોજનાઓમાં અમે ચીજ વસ્તુ આપીએ છીએ, એ ચીજ વસ્તુ પછી લોટ હોય, અનાજ હોય કે અન્ય ચીજ વસ્તુ હોય,
એનો ઉપયોગ કોણ કરે છે એ જોઈ શકતા આપણે નથી. પણ અમારો હજુ પણ પ્રયત્ન છે, આમાં નાણાકીય બાબત કોઈ મોજારૂપ બનતી નથી. જે ખર્ચ થાય ગુજરાતના નાગરિકોને તંદુરસ્ત નિરોગી બનાવવા રાજ્ય સરકાર કરવા માટે તૈયાર છે. અને અમારો મહિલા બાળ કલ્યાણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય કે અન્ય વિભાગો હોય, અમે બધા સંકલનથી અનેક યોજનાઓ રાજ્યના બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે ચલાવીએ છીએ. આપણો શાળા આરોગ્ય કાર્યક્રમ હોય તો બાળક જીવ્યો તો ખરો, નિશાળે પણ જાય છે, હાઈસ્કૂલમાં પણ જાય છે, છતાં પણ એની તબિયતની કાળજી શાળા આરોગ્ય ચકાસણીમાં સામેથી સરકાર જઈ સ્કૂલે સ્કૂલે, હોસ્ટેલે હોસ્ટેલે, છાત્રાલય જઈ, ગુરુકુલ હોય, છાત્રાલય હોય કે કોઈ પણ મદ્રેસા હોય કે કોઈ પણ ધાર્મિક કે સામાજિક શૈક્ષણિક સંસ્થા હોય, બધે અમે જઈને સામેથી બાળકોની, વિદ્યાર્થીઓની તપાસ કરીએ છીએ. એમનામાં કોઈ ઉણપ હોય તો સંપૂર્ણ 100% રાજ્ય સરકારના ખર્ચે સારવાર કરાવીએ છીએ. એટલે આ બધું જેટલું થાય એટલું આપણે કરીએ છીએ, છતાં ક્યાંય નાની મોટી કચાસ રહેતી હોય છે, એ કચાસ શોધીને એને પણ દૂર કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અને ગુજરાત તો સદભાગી રાજ્ય છે કે અનેક સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, દાતાઓ પણ પોતાની સ્વયંભૂ રીતે ગરીબોને, આવા બાળકોને, આવી માતાઓને ખૂબ મોટા પ્રમાણમાં પોષક આહાર માટે મદદ કરતા હોય છે, દાન આપતા હોય છે, ભોજનાલય ચલાવતા હોય છે, ઘરે રેશનિંગ પણ પહોંચાડતા હોય છે. તો એ બધું આપણે સાથે મળી અને કરીએ તો હું માનું છું કે આવનારા સમયમાં ચોક્કસ એ પણ આપણે નિરાકરણ કરી શકીશું. ગુજરાતમાં 12 લાખ બાળકો જન્મે છે, એ મેં અગાઉ કીધું એમ સરકારી હોસ્પિટલમાં હોય અને ખાનગી હોસ્પિટલમાં હોય. સ્વાભાવિક છે, ખાનગી હોસ્પિટલમાં જનાર પરિવાર સુખી હોય, સમૃદ્ધ હોય, ભણેલા ગણેલા હોય, એટલે એના મમ્મી પપ્પા, એનો પરિવાર એ બાળકની કાળજી વિશેષ રાખે અને એને પૂરતું પોષણ મળે એવો એમનો પ્રયત્ન હોય. જે સરકારી હોસ્પિટલો, ટ્રસ્ટની હોસ્પિટલો, મેડિકલ કોલેજની હોસ્પિટલો, એમાં જે દર્દીઓ કે માતાઓ પ્રસૂતિ માટે આવે છે એ મોટે ભાગે ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારની હોય, અન્ય રાજ્યોમાંથી આવેલી માતાઓ પણ હોય. સુરતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં તમે ગમે ત્યારે જજો, 25 પેશન્ટને મળશો તો ઓછામાં ઓછા 10 પેશન્ટ તો નજીકના રાજ્યોના, મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્રથી આવેલા હશે, નંદુરબાર વિસ્તારના કે અન્ય વિસ્તારના. એવી રીતે આપણા અમદાવાદમાં પણ આજે પણ હાલ તમે સિવિલ હોસ્પિટલમાં જાઓ તો રાજસ્થાન અથવા મધ્યપ્રદેશના દર્દીઓ આવે છે. આપણે કોઈ પણ જાતના, ગમે ત્યાંથી દર્દી આવ્યા હોય, કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બધા દર્દીઓની ગુજરાત સરકાર વિના મૂલ્યે દવાઓ, વિના મૂલ્યે ઓપરેશન, તમામ પ્રકારની સારવાર કરીએ છીએ. અને હવે તો પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી છે એમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર આખા દેશમાં ગમે ત્યાં કાર્ડ લઈ જાઓ એ ઉપલબ્ધ છે. તો બધા બીજા રાજ્યના લોકો ગુજરાતમાં સારી સગવડ છે, સારી સુવિધા છે. આપણી કિડની હોસ્પિટલ હોય, આપણી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ હોય કે આપણી કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોય, તો અન્ય રાજ્યના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં સારવાર માટે આવે છે. પણ એ કદાચ ના કરે ભગવાન, સમજી લો કે એક રાજ્યમાંથી આવેલા કેન્સરના દર્દીનું ગુજરાત કેન્સર હોસ્પિટલમાં મૃત્યુ થાય તો એ ઘણી મૃત્યુ તો ગણી જવાનું કેન્સર હોસ્પિટલ ગુજરાતમાં જ. એવી રીતે કોઈ સગર્ભા માતા બીજા રાજ્યમાંથી આવીને પ્રસૂતિ કરતી હોય અને એનું બાળકનું મૃત્યુ થાય તો એ ગણતરી તો ગુજરાતમાં જ થવાની. તો આવી રીતે પણ આપણો આંકડો થોડો વધારે દેખાય છે. પણ બધી જ રીતે અમે બધાને સગવડ મળે, સુવિધા મળે અને વિના ખર્ચે, વિના મૂલ્યે મળે એ અમારું લક્ષ્ય છે. એટલે સાહેબ, તમે તમારી વાતો પરથી એ વાત સ્પષ્ટ છે કે આપણે તંત્રમાં કે હોસ્પિટલમાં કે ખર્ચમાં કોઈ ખામી નથી, અન્ય કારણોથી મોત થઈ રહ્યા છે એવું થયું? ભાઈ હજુ હજુ તમે પ્રશ્ન સમજો, આ સમજવાનો પ્રશ્ન. મેં અગાઉ તમને આંકડા આપ્યા, કિંજલબેન મારી વાત, ત્રણ કારણો કહું. એક તો જનજાગૃતિનો અભાવ, બીજું સગર્ભા માતા હવે ધીમે ધીમે ઓછું થતું જાય છે, પુખ્ત વયની ના હોય, પોતે અશક્ત હોય, પોતાનું વજન ઓછું હોય,
પોતાના શરીરમાં લોહીની ખામી હોય છતાં પોતે માતા બને તો સ્વાભાવિક છે કે એ અતંદુરસ્ત માતાનું બાળક એ અતંદુરસ્ત જ હોય મોટે ભાગે. એટલે એક કારણ એ મોટું છે. એટલે પુખ્ત વયની માતાઓ તંદુરસ્ત માતાઓ થાય એ પ્રયત્ન છે. પુખ્ત વયની થયા પછી કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં તેમના દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ અમદાવાદ સિવિલમાં મૃત્યુ આંકને લઈને આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. ગુજરાતમાં મૃત્યુ આંક 30 પાર પહોંચી ચૂક્યો છે. સરકાર ખાનગી નર્સિંગ હોમની પણ હાલ મદદ લઈ રહી છે. હોસ્પિટલોના સુપરિન્ટેન્ડન્ટની સાથે હાલ ચર્ચાઓ ચાલી રહી છે.